ભાઈ કેમ છો? બધા મજામાં? ઓટાણે ભેહો આપણી પોળી છે આમ બધે ખડમાં, અને ખડપોણામાં બધે સારું છે. આજ માલ બહુ સેટ આવ્યા છે. કાલને ભીખા હતા, કાલે હતા ઓરા, તો કાલની પે હું ખડ વિના નહોતી. જ્યાં ઓરું હોય ત્યાં ખડ નથી, સેટ આવો ત્યારે ખડ મળે. તો આજે આમાં જુઓ ખડ પણ સારું છે, અને ભેહું આપણે એમાં બધે સરે છે. ને આ મોલપા અમારા શાક બને છે, અને આપણે પાછા ભેહું આવ્યા છીએ કારણ કે ભેહું વૈયાવી છે. તો કે હવે શાળો ભળી ગયો છે, ભેહું સરતી હોય ને સરતી ભેહું એ ખાવાનું કે આમાં માલ પોળે. તો એક જણો રહી ભેહુંમાં, અને બે જણા બનાવે શાક. શાક પાકી જાય એટલે જ્યાં ભેહું સરતી હોય ત્યાં શાક લઈ જવાનું અને ખાઈ લેવાનું. માલ આપણા મુપેર પોળ્યા છે, તો આપણે એ બાજુ જઈએ છીએ, અને ઓલપા શાક પાકે છે. હવે શાક પાકી જાય એટલે લઈને આવશે, એટલે તું આવા સાંયા કંઈક બેહી અને ખાઈ લેવાનું. ભેહું આમાં બધી આપણી પોળી છે માથે, અહીંયા જો શાક બને છે, અને આપણી ભેહું વીવી ગયું છે. તો આપણે જઈ મોર અને અહીંયા શાક બનાવીને પછી આગળ ભેહું જોવો આપણે પોળે છે. અને એક વાગી ગયો છે, એક વાગ્યો તો હજી ભેહું ખડ ખાયો. કાલની ભૂખ્યું ભેહું છે. પાણી વડે પીડ આવ્યું છે. હવે ખડ ખાધા કરશે. આજ આખો દી બેસશે નહીં, ખાધા કરશે ખડ. તો હવે જો શાક પાકી ગયું છે, નાનપા લઈને વી આવ્યા છે અમારે સાંજે. તો ભેહું આમ સરે છે, અને અહીંયા જવો શાક લેતા આવ્યા છે. અને હવે આપણે અહીંયા સાંજે બેહે અને બપોરા કરી લઈ. તો ચાલો બધા બપોરા કરવા. માલમ બધે પીળ્યા છે, અને અહીંયા આપણે બપોરા કરી લઈ. જય માતાજી. મિત્રો અટાણે બે વાગી ગયા છે. માલ આપણે મોર જાય છે, અને ઘડીક આરામ કર્યો ખાલી 5-10-15 મિનિટ, અને પાછા ઊભા થઈને હવે હાલવા માંડ્યા છે. હવે અહીંથી એક ધારા હાલશે, રખડતા રખડતા જે 7 વાગ્યે માંડ ઘરે પહોંચશે. જય માતાજી. જય છો. તો હવા સહજ એવું થઈ ગયું છે, અને આપણે ભેહું ઘરે જાય છે. પહોળા એક બાજુ બોલે છે, આજે આપણે સિંહ વાહે બોજ નથી. અંધારું થઈ જવાનું છે, અને પહોળા પણ બોલે. આપણી ભેંસ એક ઠેઠ પણ હજી વાહે હેલી આવે છે, કુવામાં હેલી આવે. મોટી ભેંસ છે, આ માલને હારે હાલી શકે નહીં, એટલે વાહે વાહે હાલી આવે છે. અને આપણે આ માલને હેકે જઈએ છીએ કે અંધારું તો થઈ જાય, માલ ઘરે પોક્ષે ગયા. ત્રણ ભેહું જોવા હાલ્યું જાય છે. 7:15 વાગી ગયા છે, અને અંધારું ફૂલ મીડ્યું છે થવા. હજી માલ ઘણા સેટા છે, ઘરે પોક્ષે તેમ તો મોટું થઈ જવાનું છે, ફૂલ અંધારું થઈ જાય. હજી આપણે એક ભેં વાહે બહુ છે કે માલને અટાણે સેટા પલે જાય એટલે ખડ વધારે ખવાઈ જાય, અને અટાણે હાલે નહીં બહુ, અને પલો વધી જાય એટલે મોટું થઈ જાય. અને આપણી મોટી ભેં છે એટલે પોરા ખાતી ખાતી હાલી આવે છે, પણ સેટી છે એની હારે રહીએ તો આ માલ રોડા હાલે નહીં, એટલે એને
واهم رواتي دي سين هم تو باس اپڑے واهم لگیا شو ہے نا آنے پہلا پوساڑی دی تھوڑا کام گھر اوپا ہے سین لی آوی جی ٹھٹ ہم سیٹی رو آئی لی آوے سین انہیں ٹھٹ جی آئی لی آوے سین ناکڑے لی آوی ابھی ہون تھوڑی کام گھر پہنچے پوساڑی તોટાને જો હાથ ફીટ વાગી ગયા છે અને આમ તો ઘરે પહોંચવા આવ્યા છીએ થોડાક સેટા છી એટલે હવે આપણે વાહેથી મોર જઈ છીએ મોગલા માલ ધોવાના હોય છે અને ખાણ બધાને ચડાવવાનું હોય છે એટલે કવરાવશી અને પાપુજીને વાહે રાખી દઈ છીએ એટલે હું રોજ આવું છું મોર વાહે માલ લાવે છે હવે તમે રહી જાઓ વાહે અને હું થઈ જાઉં મુળે અમારે બાપુજી આવે છે પાછા એ આવે છે વાહે અને હું જાઉં છું મુર તારું થઈ ગયું છે ફૂલે ફૂલ હેરો હેરો બા અને ક્યાં જવું પાછું લભુ એ આવે છે ચાલો માલ બધા ઉછાળા લાંબા થઈ ગયા છે અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે રોગો કાંઈ દેખાતું નથી હવે જય માતાજી જય સોનલમાં આપણે ઘરે પહોંચી જઈએ જય માતાજી બધાને તો જય માતાજી મિત્રો અટાણે જો આપણે જે ભેંસ હાજે માટી નાખી એમની પાડી છે એને આપણે દૂધ આવી રીતને પાઈ છે હિંહલેથી હે હે તો એક બોટલ દૂધ પાવાનું અને બે બોટલ સેશ તો આમાં છે સે એક બોટલ દૂધ પાઈ દીધું છે જો આપણે જે ઓલી ભેંસ ટોપલ નો તમે વિડીયો જોયો હોય ને એને પાછો આવ જે મારી નાખી છે એની આ પાડી છે એને દૂધ આવી રીતે પાઈ છીએ અમે અહીંયા અખડાય આપણે ખાણ ખાય છે બીજા માલ બધા બેસી ગયા છે ચોકમાં બીજા પારું બધા બાંધી દીધા છે એની ઝૂંપડામાં આ પાડી એક જ બહાર છે અને આને પાઈ અને આને ઝૂંપડામાં બાંધી દેવાની છે અહીં હલામાં આવી રીતનું ગોઠવી દીધું છે એટલે હેર ખેપી લઈ